નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3 ના જે 7મો અને 8મો દાખલો ટૂંકા દાખલા તરીકે પૂછાય છે તેનો અભ્યાસ કરીશું. હવે રકમ છે 2 નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે, તેમના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે છે, તો તે પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. આ દાખલામાં 2 નિર્ણાયકો 10 સ્પર્ધકો, એટલે આપણી પાસે એન બરાબર 10 છે, 10 સ્પર્ધકોને ક્રમ આપે છે અને તેમના ક્રમાંકો એટલે આર એક સરાનો એનો તફાવત અને ડી કહેવાય ડિફરન્સ, એનો વર્ગ અને સ્ક્વેર અને સરવાળો એટલે સિગ્મા, જેને સિગ્મા ડી સ્ક્વેર કહેવાય. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 214 મળે છે, તો તે પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે કે દાખલામાં તમને એન બરાબર 10 આપેલા છે અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 214 આપેલા છે, તો બંનેનો ઉપયોગ કરી ક્રમાંક સહસંબંધાંકનું આપણે સૂત્ર મૂકીએ તો આપણું સૂત્ર છે આર બરાબર 1-6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1. આપણું ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર છે 1-6 × સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1. આર બરાબર 1-6 × સિગ્મા ડી સ્ક્વેર આપણને આપેલો છે 214, તો એને આપણે સિગ્મા ડી સ્ક્વેર ની જગ્યાએ મૂકીએ 214 છેદમાં એ 10 સ્પર્ધકો છે, તો એન બરાબર 10 થાય, 10 એને ગુણ્યા એન સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100 માઇનસ એ. આર બરાબર 1-214 × 6 કરવાના અને 214 × 6 એટલે 1284, 6 2 12 અને 14 6 84 છેદમાં 10 × 9 બરાબર 1-1284 એના છેદમાં 990, તો આર બરાબર 1-1284/990 કરીએ એટલે 1.30 કે 1.3 થાય. 1.30 બાદ કરીએ તો માઇનસ 0.3. બંને નિષ્ણાંતો એ આપેલા ક્રમનો ક્રમાંક સહસંબંધાંક માઇનસ 0.3 થશે. દાખલો 2 માર્ક્સ નો પૂછાય, અહીંયા તમને ક્રમાંકોનો તફાવત વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે, 10 સ્પર્ધકો અને એન બરાબર 10 આપેલા છે અને એના ઉપરથી ક્રમાંક સહસંબંધ આર શોધવાનો હોય તો આર બરાબર તમને મળશે માઇનસ 0.3. 8મો દાખલો છે આપણો, 10 વિદ્યાર્થીઓએ 2 વિષયમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધ 0.5 મળે છે. 10 વિદ્યાર્થીઓ કીધા તો એન બરાબર 10 કહેવાય, એમણે મેળવેલો ક્રમાંક સહસંબંધ આર બરાબર 0.5 કહેવાય. આગળ લખ્યું છે, પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો. 7 ડી છે ક્રમનો તફાવત એટલે ડી 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી 3 લેવાય, મતલબ કે 3 છે એ ખોટું અવલોકન
અને સાત છે એ સાચું અવલોકન. તો સુધારેલો ક્રમાંક સહસંબંધક શોધો. સહસંબંધક શોધાઈ ગયું. સહસંબંધક 0.5 મેળવ્યો પછી ખબર પડી કે આપણે ભૂલથી એક તફાવત સાત લેવો હતો એને બદલે ત્રણ લેવાઈ ગયો છે. તો આ ભૂલ કેમ સુધારવી એનો અભ્યાસ આજે કામ કરવાનો છે. આપણું ક્રમાંક સહસંબંધક સૂત્ર છે આર બરાબર 1 - 6 × સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રમાં આપેલી કિંમતો મૂકીએ તો આર આપણને આપ્યો છે જૂનો 0.5 1 - 6 × સિગ્મા ડી સ્ક્વેર શું છે આપણને ખબર નથી તો આપણે એમ નો મૂકશું છેદમાં એન 10 છે 10 નો વર્ગ એટલે 100 - 1. 0.5 બરાબર 1 - 6 σd² છેદમાં 99 × 10 એટલે 990. હવે આખે આખું પદ બરાબર ને આ બાજુ માઇનસ છે. જો આ બાજુ લાવીએ દાવી બાજુ ની જમણી બાજુ લાવીએ તો પ્લસ થાય અને 0.5 ને બરાબર ની પહેલી બાજુ લઈ જાય તો માઇનસ થાય એટલે આખો પદ આવો પડે 6 × સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 1 - 0.5. હવે સિગ્મા ડી સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ તો 990 ભાગાકારમાં છે એ આ બાજુ ગુણાકારમાં જાય, 6 ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવે અને એકમાંથી 0.5 બાદ કરીએ તો વધે 0.5 એને ગુણ્યા 990 અને એને ભાગ્યા 6 તો આપણને ખોટો સિગ્મા ડી સ્ક્વેર જે ભૂલ થઈ હતી એ ભૂલ થયેલો સિગ્મા ડી સ્ક્વેર મળશે 82.5. આ 82.5 સિગ્મા ડી સ્ક્વેર મળ્યો એ સિગ્મા ડી સ્ક્વેર માંથી આપણે જે ભૂલ છે ભૂલ સુધારીએ તો સિગ્મા ડી સ્ક્વેર માઇનસ, હવે સિગ્મા ડી સ્ક્વેર છે આ તફાવત એટલે ડી હોય તો આપણે સાચો સિગ્મા ડી સ્ક્વેર શોધવો હોય તો ખોટા તફાવતનો વર્ગ બાદ કરવાનો અને સાચા તફાવતનો વર્ગ આને ઉમેરવાનો. સિગ્મા ડી સ્ક્વેર આપણો ખોટો છે 82.5 એમાંથી ખોટા તફાવતનો વર્ગ એટલે ખોટો અવલોકન 3 લેવાઈ ગયું હતું તો એનો વર્ગ બાદ કરીએ અને સાચો અવલોકન 7 હતું તો એનો વર્ગ ઉમેરીએ એટલે 82.5 માઇનસ 9 અને 7 નો વર્ગ એટલે 49 બરાબર. 82.5 માંથી 9 બાદ કરીએ અને 49 છે એ ઉમેરીએ તો થાય 122.5. આ આપણો સાચો સિગ્મા ડી સ્ક્વેર થાય અને આની ઉપરથી સુધારેલો ક્રમાંક સહસંબંધક શોધીએ તો આર બરાબર 1 - 6 × સિગ્મા ડી સ્ક્વેર એટલે 122.5 છેદમાં એક અવલોકન બાદ કર્યું છે અને એક ઉમેરાણું છે તો અવલોકનમાં કોઈ ફરક ન પડે 10 ના 10 જ રહીએ 10 × 99 એટલે 990 તો આર બરાબર 1 - 122.5 × 6 એટલે 735 ભાગ્યા 990 તેથી આર બરાબર 1 - 0.74 તો આર બરાબર થાય 0.26. નવો સુધારેલો ક્રમાંક સહસંબંધક આપણો બનશે 0.26. એટલે કે આ દાખલામાં તમારે સૌથી પહેલા જૂનો સિગ્મા ડી સ્ક્વેર શોધવાનો, એ જૂના સિગ્મા ડી સ્ક્વેર માંથી જે ખોટું અવલોકન લેવાઈ ગયેલું હોય એનો વર્ગ બાદ કરવાનો અને જે સાચો અવલોકન લેવાનો હોય એનો વર્ગ ઉમેરવાનો. આ વર્ષે બોર્ડની અંદર આ દાખલો છે એ પૂછવામાં આવેલો હતો. ફરી એકવાર 10
વિદ્યાર્થી હતા અને n બરાબર 10 એનો ક્રમાંક સહસંબંધ 0.5 મળેલો હતો. આ બંનેને લઈને સૂત્રમાં કિંમત મૂકીએ તો r 0.5 હતો, 1 માઈનસ n એટલે 10 થાય, 6 ઇન્ટુ સિગ્મા d સ્ક્વેર, 10 ને તમે મૂકો એટલે 990 આવે. આખે આખું પદ બરાબર ને બધું માઇનસ છે, જો આ બાજુ લાવો તો પ્લસ થાય, 0.5 ને પેલી બાજુ લઈ જાવ તો માઇનસ થાય, 1 માંથી 0.5 જાય તો 0.5 વધે, 990 ભાગાકારમાં છે બરાબર ની પેલી બાજુ ગુણાકારમાં જાય, 6 ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય, તો આપણને ખોટો સિગ્મા d સ્ક્વેર મળે 82.5. એમાંથી જે ભૂલ થઈ ગઈ હતી એનો વર્ગ બાદ કરીએ અને જે સાચું હતું એનો વર્ગ ઉમેરીએ તો આપણને સાચો સિગ્મા d સ્ક્વેર મળે 122.5. એમાંથી સૂત્રમાં પછી સિગ્મા d સ્ક્વેર 122.5 લઈ અને સદરૂપ આપીએ તો આપણને બે ચલ વચ્ચેનો સહસંબંધ મળે 0.26. ત્યાર પછી અમુક દાખલા જે અત્યાર સુધી નથી આવ્યો આજે સ્વાધ્યાયમાં છે એનો અભ્યાસ કરીએ. ત્યાર પછી વિભાગ સી માં એ અને બી વિકલ્પોના ટૂંકા પ્રશ્નો છે. વિભાગ સી માં 3 દાખલાઓ ટૂંકા આપેલા છે જે બોર્ડની અંદર 2 માર્ક્સ પૂછવામાં આવે છે. એમાં 11 નંબરનો દાખલો છે કોવેરિયન્સ બરાબર 120, એસએક્સ બરાબર 12 અને એસવાય બરાબર 15 હોય તો આર શું. આ દાખલામાં સહ વિચરણ અને એક્સ અને વાયના પ્રમાણિત વિચલનો આપેલા છે. જો દાખલામાં સહ વિચરણ અને ચલ એક્સ અને ચલ વાયના પ્રમાણિત વિચલનો આપેલા હોય તો આપણું આર શોધવાનું સૂત્ર બને આર બરાબર કોવેરિયન્સ ઓફ એક્સવાય છેદમાં એસએક્સ ગુણ્યા એસવાય. પ્રમાણિત વિચલન છે 12 એને ગુણ્યા વાય નું પ્રમાણિત વિચલન છે 15. આર બરાબર 120 ના છેદમાં 15 ગુણ્યા 12 કરીએ તો 15 × 12 = 180. આર બરાબર 120/180 કરીએ તો 6 × 12 = 18, 2 × 3 = 18, અને આર બરાબર 0.67. બે ચલ વચ્ચેનો સહસંબંધ 0.67 થશે. 12મો દાખલો છે આપણો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર -65, એસ એક્સ બરાબર 3, એસ વાય બરાબર 4 અને એન બરાબર 10 હોય તો આર શું. આ દાખલામાં આપણને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપેલો છે. એક્સ નું પ્રમાણિત વિચલન એસ એક્સ અને વાય નું પ્રમાણિત વિચલન એસ વાય આપેલું છે અને અવલોકનની જોડની સંખ્યા એન બરાબર 10 આપેલા છે. તો આપણે સૂત્ર વાંચશું એ યાદ રાખજો. જ્યારે દાખલામાં સિગ્મા એક્સ માઇનસ એસ વાય ઇન્ટુ વાય માઇનસ વાય બાર એસ એક્સ અને એસ વાય એટલે પ્રમાણિત વિચલનો અને એન આપેલા હોય તો સહસંબંધ શોધવાનું સૂત્ર બનશે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. અને આ સૂત્ર આ પ્રમાણેનું છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે થાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન, પણ છેદનો અંશનો છેદ છે છેદમાં આવશે અને નવું સૂત્ર તમારું થઈ જશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય. અને આ સૂત્રની સમજૂતી જ્યારે પ્રથમ વખત સૂત્રો આપણે લખાયા હોય ત્યારે સૌ પ્રથમ આ બંને સૂત્રો તમને આપેલા હતા. ત્યાર પછી સૂત્ર મુજબ કિંમતો મૂકીએ તો સિગ્મા
x minus x bar into y minus y bar એ આપણે લખ્યું minus 65 છેદમાં n n એટલે 10 એને ગુણ્યા sx એટલે 3 અને sy એટલે 4 r બરાબર minus 65 આ ત્રણેયનો ગુણાકાર કરીએ 10 ને 30 4 120 તો r બરાબર માઇનસ 65 ભાગ્યા 120 કરીએ તો 65 ભાગ્યા 120 અને 0.54 આપણો સવાલ સમજદાર થશે r બરાબર 0.54 તેરમો દાખલો છે ક્રમાંક 6 સમજદારનો છે અવલોકનો 10 આપેલા છે n બરાબર 10 સિગ્મા ડી સ્ક્વેર 120 છે અને r શોધવાનો છે એકદમ સાદો અને સરળ દાખલો છે સિગ્મા ડી સ્ક્વેર ને આપણે કોઈ પણ રકમમાં જોઈએ એટલે ક્રમાંક સહસંબંધાંકનો જ આપણો હોય આપણે ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર મૂકવાનું આપણું સૂત્ર છે 1 માઇનસ 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ 1 આર બરાબર 1 માઇનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર આપણને રકમ આપ્યો છે એ છે 120 છેદમાં એન એટલે 10 અને એન સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100 થાય માઇનસ 1 આર બરાબર 1 માઇનસ 120 ગુણ્યા 6 એટલે 1272 720 છેદમાં 99 ગુણ્યા 10 એટલે 990 તો આર બરાબર 1 માઇનસ 720 ભાગ્યા 990 કરીએ તો 0.73 આર બરાબર 1 માંથી 0.73 બાદ કરીએ તો 0.27 બે ચલ વચ્ચેનો ક્રમાંક સહસંબંધ આર બરાબર 0.27 થયો આ ત્રણ દાખલા વિભાગ સીમા હતા ત્યાર પછી વિભાગ બીના દાખલાઓનો અભ્યાસ કરીએ ત્યાર પછી વિભાગ ડી માં 10મા દાખલાની રકમ છે એન બરાબર 10 એક્સ બાર બરાબર 120 વાય બાર બરાબર 150 એસ એક્સ બરાબર 30 એસ વાય બરાબર 40 અને સિગ્મા એક્સ વાય બરાબર 189000 આની પરથી સહસંબંધાંક શોધવાનો છે અહીંયા દાખલામાં એક્સ બાર વાય બાર એસ એક્સ અને એસ વાય આપેલું છે જો દાખલામાં મધ્યકો અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો આપણું સૂત્ર હતું આર બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ગુણ્યા એસ એક્સ ગુણ્યા એસ વાય દાખલામાં કિંમત મૂકી તો સિગ્મા એક્સ વાય છે 189000 માઇનસ એન એટલે 10 એને ગુણ્યા એક્સ બાર એટલે 120 અને વાય બાર એટલે 150 છેદમાં એન એટલે 10 એને ગુણ્યા એસ એક્સ એટલે 30 અને એસ વાય એટલે 40 આર બરાબર 189000 માઇનસ 15×12 એટલે 180 અને 3 મહિના અને 180000 છેદમાં 4×12 અને 3 મહિના એટલે 12000 આર બરાબર 189000 માંથી 180000 બાદ કરીએ તો 9000 એના છેદમાં 12000 બરાબર 9000×12000 કરીએ તો 3×3=9 અને 3×4=12 3×3 મીંડા ઉડી જાય તો 0.75 બે ચલ વચ્ચેનો સહસંબંધાંક થાય 0.75 ત્યાર પછી 11મો દાખલો છે એન બરાબર 9 સિગ્મા એક્સ બરાબર 51 સિગ્મા વાય બરાબર 72 સિગ્મા એક્સ નો એક્સ સ્ક્વેર બરાબર 315 સિગ્મા વાય સ્ક્વેર બરાબર 582 અને સિગ્મા એક્સ વાય બરાબર 408 અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર સિગ્મા એક્સ વાય એક્સ અને વાય આપણને
સીધી રીતે માહિતી આપેલી છે તો આપણે સૂત્ર મૂકીએ આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં સીધી રીતનું આપણું સૂત્ર છે પ્રથમ વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો હોલ સ્ક્વેર આર બરાબર એન એટલે 9 આપેલા છે સિગ્મા એક્સ વાય આપણને આપેલા છે 408 માઇનસ સિગ્મા એક્સ એટલે 51 સિગ્મા વાય એટલે 72 છેદમાં પ્રથમ વર્ગમૂળમાં એન એટલે 9 એક્સ નો સ્ક્વેર 315 માઇનસ 51 નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં 9 ગુણ્યા વાય નો સ્ક્વેર એટલે 582 માઇનસ 72 નો વર્ગ આર બરાબર આ બે નો ગુણાકાર કરીએ 408 ગુણ્યા 9 એટલે થાય 3672 નવ ચોક 36 અને 8 9 72 માઇનસ 51 ગુણ્યા 72 કરીએ તો પણ થાય 3672 છેદમાં પ્રથમ વર્ગમૂળમાં 315 ગુણ્યા 9 315 ગુણ્યા 9 એટલે થાય 2835 માઇનસ 51 નો વર્ગ 2601 ગુણ્યા બીજા વર્ગમૂળમાં 582 ગુણ્યા 9 582 ગુણ્યા 9 કરો એટલે થાય 5238 માઇનસ 72 નો વર્ગ 51 84 આર બરાબર 0 ના છેદમાં 36 72 માંથી 36 72 જાય તો 0 0 ના છેદમાં 28 35 માંથી 26 01 બાદ કરીએ તો વર્ગમૂળમાં 234 એને ગુણ્યા 52 38 માંથી 51 84 બાદ કરીએ તો 54 બરાબર 0 ના છેદમાં આ બે નો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 12636 જો વર્ગમૂળ દૂર કરીએ તો 0 ના છેદમાં 112.41 બરાબર 0 સહસંબંધ આર છે અંશ 0 હોય એટલે જવાબ 0 જ આવે પણ તમારે છેલ્લે સુધી એના પદ મૂકવાના અને છેલ્લે જવાબ છે એ 0 બતાવો ત્યાર પછી 12મો દાખલો છે ક્રમાંક સહસંબંધ આપનો છે n = 8 સિગ્મા rx - ry² = 126 અને એની ઉપરથી સૂત્ર મૂકીએ સિગ્મા rx - ry એટલે d ની વાત છે એને ખરેખર સિગ્મા d² કહેવાય અને જો d² આપ્યો હોય તો આપણું સૂત્ર બને 1 - 6 ઇન્ટુ સિગ્મા d² છેદમાં n ઇન્ટુ n² માઇનસ 1 r બરાબર 1 માઇનસ 6 ગુણ્યા 126 છેદમાં n એટલે 8 8 નો વર્ગ n² કીધું છે તો 8 નો વર્ગ 64 માઇનસ 1 r બરાબર 1 માઇનસ 126 ગુણ્યા 6 કરીએ એટલે 756 છેદમાં 8 ગુણ્યા 63 કરીએ તો 504 આર બરાબર 1 માઇનસ 756 ભાગ્યા 504 એટલે 1.5 અને આર બરાબર 1 માંથી 1.5 જાય તો માઇનસ 0.5 બે ચલ વચ્ચેનો ક્રમાંક સહસંબંધ છે એ માઇનસ 0.5 થશે આ વિભાગ બી ના 3 માર્ક્સમાં પૂછી શકાય તેવા દાખલાઓ હતા ત્યાર પછી અમુક દાખલાઓ વિભાગ ઈ ના નો અભ્યાસ કરીએ